ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે સીએસએસના ફાયદા અને સીએસએસના ગેરફાયદા. બંને થિયરી છે ને ખાલી સમજવાની છે કે આપણે જે સીએસએસ યુઝ કર્યું લાસ્ટ ટાઈમ, આપણે જોયેલું કે સીએસએસ તમારે બનાવવાની છે ફોન્ટ, ટાઈમ્સ ન્યુ રોમન, કેસ, અપર કેસ, અલાઇનમેન્ટ, સેન્ટર અલાઇન, બેકગ્રાઉન્ડ કલર તો એ છે લાઇટ બ્લ્યુ, ને બોર્ડર તો ડોટેડ બોર્ડર. આ શું કહેવાય? સીએસએસ કહેવાય. આમાં સીએસએસનો યુઝ કેમ કરવો પડ્યો? સીએસએસનો યુઝ એટલા માટે કર્યો કે આ એકવાર હું બનાવી દઉં અને આ જ સીએસએસ મારે 10 પેજ, 15 પેજ, 20 પેજ, 25 પેજ, જેટલા પેજમાં મારે સેમ આ સીએસએસ યુઝ કરવી હોય તો હું કરી શકું. તો કયું સારું પડે, આ કે એચટીએમએલ? એચટીએમએલમાં પણ સેમ તમારે આ જ કરવાનું છે, પણ બધા પેજ પર જઈને તમારે આ ટેગ લખવા પડશે. જ્યારે સીએસએસમાં શું ફાયદો છે, તમે એકવાર લખશો અને બધા પેજ પર તમે અપ્લાય કરી શકો. સીએસએસ કોના પર અપ્લાય થાય? હેડિંગ પર અપ્લાય કરીએ. સીએસએસની સિન્ટેક્સ આપણે જોયેલી, સિલેક્ટર અને આ છે ડિક્લેરેશન. સિલેક્ટરમાં શું આવે? હેડિંગ આવે, H1, H2, H3, H4, H5, H6. અને આમાં શું આવે? ડિક્લેરેશનમાં પ્રોપર્ટી અને એની વેલ્યુ. શું આવે? પ્રોપર્ટી અને એની વેલ્યુ. આ હતી સીએસએસ. આ સીએસએસ યુઝ કર્યું તેના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે તે સમજવાના છે આપણે. થિયરી છે બંને સીએસએસના ફાયદા અને ગેરફાયદા, બરાબર? તો આપણે પહેલાં જોઈએ સીએસએસના ફાયદા. સીએસએસ તેની સીએસએસનો ફાયદો છે, પહેલો, સીએસએસ તેની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના કરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે શું? વેબસાઇટમાં સીએસએસ તમે યુઝ કરો છો, એ સીએસએસ યુઝ કેમ કરો છો? તમારે સ્ટાઇલ આપવી છે, સ્ટાઇલ એપ્લાય કરવી છે, બરાબર? આ હેડિંગ લખ્યું સીએસએસના ફાયદા. સીએસએસના ફાયદા જે મેં હેડિંગ આપ્યું છે એમાં મારે સ્ટાઇલ એપ્લાય કરવી છે. કઈ સ્ટાઇલ એપ્લાય કરવી છે? તો તમારે જે ફોન્ટની સાઇઝ ચેન્જ કરવી છે, કલર ચેન્જ કરવો છે, ફોન્ટની ટાઈપ ચેન્જ કરવી છે, તમારે અપર કેસ, મિડલ કેસ, અપર કેસ લોઅર કેસ જે કેસ તમારે આપવો છે, અલાઇનમેન્ટ આપવું છે, તમારે બેકગ્રાઉન્ડ કલર આપવો છે, બોર્ડર આપવી છે, જે બી તમારે આ હેડિંગમાં ચેન્જીસ કરવા હોય તો તમે સીએસએસના અકોર્ડિંગ કરી શકો. હવે સીએસએસમાં તમારે કઈ ચેન્જ કરવાનો આવ્યો, જેમ કે તમે આ સીએસએસ લાસ્ટ ટાઈમ બનાવી, બરાબર? હવે હું તમને એમ કહું છું કે સીએસએસનો બેકગ્રાઉન્ડ કલર મને લાઇટ બ્લુ નથી જોઈતો, પણ રેડ કલર જોઈએ છે. કયો કલર જોઈએ છે મારે? રેડ કલર. તો તમારે શું કરવાનું? સિમ્પલ સીએસએસમાં જઈને બેકગ્રાઉન્ડ કલર આ ડિલીટ કરીને રેડ લખી દેવાનું, બરાબર? એનાથી શું ફાયદો થશે? તમારે આ બધાને તમારે અડવાની કોઈ જરૂર નથી, આ તો બધું એઝ ઇટ ઇઝ રહેશે. તમારે ચેન્જ શું કરવાનું છે? ખાલી બેકગ્રાઉન્ડ કલર, બરાબર? તો સીએસએસનો ફાયદો શું છે? તો સીએસએસનો ફાયદો એ જ છે કે તમારે કંઈ પણ વસ્તુ ચેન્જ કરવાની આવી તો તમારે બીજી બધી વસ્તુની એમાં ઇફેક્ટ પડતી નથી. એક્ઝામ્પલ આપું તમને, ક્લાસમાં કોઈ ન્યૂ સ્ટુડન્ટ આવ્યો, ફોર એક્ઝામ્પલ તમે 50નો ક્લાસ છો, એ 50 છે જ, અને એક નવો સ્ટુડન્ટ આવે છે 51 નંબરનો, તો એ નવો સ્ટુડન્ટ આવે તો એ નવા સ્ટુડન્ટના લીધે તમારા 50 સ્ટુડન્ટમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર? તો એ જ સીએસએસ પણ કરે છે. સીએસએસનો પહેલો ફાયદો શું છે? સીએસએસ તેની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના પૂરી પાડવાની સુવિધા પૂરી પાડે છે. મતલબ આ 5માંથી મારે અપર કેસના જગ્યાએ લોઅર કેસ કરવું હોય તો હું ખાલી કેસ ચેન્જ કરું, બાકી આ બધું એઝ ઇટ ઇઝ રહેશે. આ કેસ ચેન્જ કરવાથી મારી વેબસાઇટમાં કોઈ ફરક પડશે નહીં, બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી અપર કેસના જગ્યાએ લોઅર કેસ આવી જશે. તમને સમજ પડે છે હું શું કહું છું? સીએસએસમાં તમારે આખું બની જાય, પછી જો કોઈ ચેન્જ કરવાનો આવે તો તમારે ચેન્જ કરી શકો તમે ઇઝીલી, અને એનાથી તમારે બીજી સીએસએસ જે બનાવી છે, બીજી જે પ્રોપર્ટી, તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી, એનાથી કોઈ વાંધો આવતો નથી. તો એનો મોટો ફાયદો કહેવાય કે ઓલરેડી નવી વસ્તુ આવે તો ઓલરેડી જે વસ્તુ હોય તેમાં કોઈ ફેર થવો જોઈએ નહીં, એ તો એઝ ઇટ ઇઝ જ રહેવી જોઈએ, બરાબર? તેથી વેબસાઇટમાં ફેરફાર કરતી વખતે તેમાં આવેલી વિગતોમાં અકસ્માતે ફેરફાર થવાનો ભય રહેતો નથી. હવે હું 10 પેજનું કોડિંગ કરું છું. કેટલા પેજનું? 10 પેજનું. એ 10 પેજના કોડિંગમાં એક સીએસએસ બનાવી છે. આ સીએસએસ મેં બનાવી. આ સીએસએસમાં ફોન્ટ ટાઈમ્સ ન્યુ રોમન છે, એની જગ્યાએ મને જોઈએ છે એરિયલ બ્લેક. તો હું ખાલી ફોન્ટમાં જઈને આ ટાઈમ્સ ન્યુ રોમન કાઢી નાખું ને એરિયલ બ્લેક લખી દઉં, બરાબર? એનાથી આ બધાને કોઈ અસર થશે નહીં. પ્લસ જે 10 પેજનું આપણે કોડિંગ લખેલું છે એ કોડિંગમાં પણ કોઈ ફેરફાર થશે નહીં, બરાબર? એટલે
તમે જે વસ્તુમાં ચેન્જ કરવાનો છો એ જ વસ્તુ ચેન્જ થશે, એના આગળની પણ ચેન્જ નહીં થાય, એના પાછળની પણ નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આ એક મોટો બેનિફિટ કહેવાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ, કે સીએસએસનો યુઝ કરો તો એના લીધે બીજી કોઈ વસ્તુને ઇફેક્ટ થતી નથી, એ તો એઝ ઇટ ઇઝ જ રહી છે, બરાબર છે. બીજું, ઈચ્છિત ઘટકની શૈલીમાં સુધારો કરવા માટે, ઈચ્છિત એટલે તમારે કોઈ એક ઘટકની શૈલી, શૈલી એટલે સ્ટાઇલ, આ પાંચમાંથી કોઈ એક ઘટક જે તમારે સુધારો કરવો છે, ઈચ્છિત ઘટકની શૈલીમાં સુધારો કરવા માટે પ્રોગ્રામે માત્ર સીએસએસ ફાઇલમાં ફેરફાર કરવાનો ભય રહે છે, જે કાર્યને સરળ બનાવે છે. ઈચ્છિત ઘટકની શૈલી, આ પાંચમાંથી કોઈ એક ઘટક અલાઇનમેન્ટ સેન્ટરના જગ્યાએ લેફ્ટ કરવો છે, તો ઈચ્છિત ઘટકની શૈલી, શૈલી એટલે સ્ટાઇલમાં સુધારો કરવા માટે પ્રોગ્રામે માત્ર શેમાં ચેન્જ કરવાનો, સીએસએસમાં, એને ખાલી અહીંયા સીએસએસમાં જઈને આ ચેન્જ કરવાનું, બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. હવે એચટીએમએલ ટેગનો યુઝ કર્યો છે, એ એચટીએમએલ ટેગમાં મેં ફોન્ટ ટેગ લીધો છે, એ ફોન્ટ ટેગમાં મેં ટાઈપ આપી, ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટનો કલર આપી દીધો, બરાબર, એ ફોન્ટ ટેગમાં લખ્યું અને ફોન્ટ ટેગ મેં ઓવર કરી દીધો. હવે હું એમ કહું છું કે મારે ફોન્ટનો ટાઈમ ટાઈમ્સ ન્યુ રોમનના જગ્યાએ બીજો કોઈ આપવો છે, તો તમારે આ ફોન્ટ ટાઈપમાં જઈને જેટલી જેટલી જગ્યાએ તમે ટાઈમ્સ ન્યુ રોમન લખ્યું હશે એટલી એટલી જગ્યાએ તમારે ચેન્જ કરીને એરિયલ બ્લેક લખવો પડશે, જ્યાં જ્યાં તમે ફોન્ટ ટેગ યુઝ કર્યો હશે ત્યાં. તો આ પ્રોબ્લેમ કહેવાય, કોઈ એક ફોન્ટ ટેગ રહી ગયો તો એનું ટાઈમ્સ ન્યુ રોમનમાં દેખાશે, બીજું બધું એરિયલ બ્લેકમાં દેખાશે. પછી કોઈ એક ટેગમાં તમે ચેન્જ કરો છો, કોઈ એક ટેગમાં કરવાનો રહી જાય છે, કે કંઈ પણ પ્રોબ્લેમ આવી શકે, એના જગ્યાએ એક સીએસએસ બનાવો અને આ જ સીએસએસ તમે 10-10 પેજમાં અપ્લાય કરી દો, તો કયું વધારે સારું કહેવાય? આ જ સારું કહેવાય. એકવાર બનાવવાનું અને એને પછી બધામાં યુઝ કરવું હોય તો કરી શકાય. આ એનો બીજો એડવાન્ટેજ છે. ફર્સ્ટ એડવાન્ટેજ કયો હતો? કે તમારે કોઈ પણ એક ઘટકમાં ફેરફાર કરવો હોય તો તમે એને ઇઝીલી કરી શકો, એના બીજા ઘટકમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. બીજું બી એ જ હતું કે તમારે તમારે જે ઈચ્છિત ઘટક, તમારે ઈચ્છા હોય કે આ ઘટક મને કલર રેડ જોઈએ છે, બ્લુ નથી જોઈતો, તો તમે ચેન્જ કરી દો, એના લીધે આગળ પાછળના કોડિંગને યા પેજને કોઈ નુકસાન થશે નહીં, એ બધું એઝ ઇટ ઇઝ રહેશે. ત્રીજો ફાયદો, દરેક ઘટકની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી, આ સીએસએસ કેટલી વાર બનાવવાની છે? ઓનલી એક જ વાર. દરેક ઘટકની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી એચટીએમએલની સરખામણીએ સીએસએસમાં ઓછું કોડિંગ કરવું પડે છે. કેમ ઓછું કોડિંગ કરવું પડે? મેં તમને આગળ કીધું તેમ, તમે એચટીએમએલ ટેગનો યુઝ કરશો ને તો સેમ આ સ્ટાઇલ એપ્લાય કરી શકશો, પણ એના માટે શું કરવું પડશે? જો તમારે 10 પેજ બનાવ્યા, બરાબર, વેબસાઇટના કેટલા પેજ બનાવ્યા તમે? 10. હવે 10 પેજ બનાવશો તો 10-10 પેજમાં ઉપર હેડિંગ તો આપવું પડશે ને. તમે નોટબુકમાં કંઈ પણ નવો ટોપિક સ્ટાર્ટ કરો તો ઉપર શું આપો? હેડિંગ આપો, બરાબર. તો હું 10 પેજ બનાવું તો 10-10 પેજને હેડિંગ આપવું પડશે. જો હું એચટીએમએલ ટેગનો યુઝ કરીશ તો મારે 10-10 પેજમાં ટેગ યુઝ કરવા પડશે. બી ટેગ બોલ્ડ માટે, ઇટાલિક ટેગ આઈ માટે, અંડરલાઇન ટેગ યુ માટે, ફોન્ટ કલર 10-10 ટેગ 10-10 પેજમાં લખવા પડશે ફોન્ટના કલર. પછી જે જે ઇફેક્ટ મને જોઈએ છે મારે 10-10 પેજમાં આપવી પડશે. હવે મારે ચેન્જ કરવાનું આવ્યું, મને થયું હેડિંગ મને બ્લુ કલરનું જોઈએ છે, તો મારે 10-10 પેજમાં જઈને કલર ચેન્જ કરવો પડશે. જ્યારે સીએસએસનો શું ફાયદો છે? સીએસએસ ઓનલી એક જ વાર બનાવવાની છે અને બધા પેજમાં અપ્લાય કરવાની છે. હવે હું એમ કહું છું કલર મને લાઇટ બ્લુની જગ્યાએ રેડ જોઈએ છે, તો ખાલી એક જ પેજ પર જઈને લાઇટ બ્લુની જગ્યાએ રેડ એક જ વાર ચેન્જ કરવાનું, ઓટોમેટિક બધામાં ચેન્જ થઈ જશે. સમજ પડે છે? એટલે કયું સારું કહેવાય? સીએસએસ. તો દરેક ઘટકની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી એચટીએમએલની સરખામણીએ સીએસએસમાં ઓછું કોડિંગ કરવું પડે. સીએસએસનું કોડિંગ ઓછું છે, એચટીએમએલ, સીએસએસ ને એચટીએમએલ બંનેમાં તમે સેમ સ્ટાઇલ આપી શકો, પણ એચટીએમએલમાં તમારે વધારે લખવું પડશે, સીએસએસમાં ઓછું લખવું પડે. સેમ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું કમ્પોઝર, તમે રજિસ્ટ્રેશન ફોર્મ એચટીએમએલથી બી બનાવ્યું અને તમે રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પોઝરમાં પણ બનાવ્યું, તો તમને કયું વધારે સારું લાગ્યું? કમ્પોઝર. કેમ? કમ્પોઝરમાં ખાલી સિલેક્ટ કરવાનું હતું અને જાતે ટેક્સ્ટ બોક્સને બધું આવી જતું હતું, જ્યારે એચટીએમએલમાં તમે આખું કોડિંગ લખવું પડતું હતું. યાદ છે? ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ રેડિયો બટન, ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ચેકબોક્સ. તો કયું વધારે સારું લાગ્યું? કમ્પોઝર. સેમ એવી રીતે તમે એચટીએમએલમાં સ્ટાઇલ બી બનાવી શકો, આવી રીતે સીએસએસમાં જે છે ને આ સ્ટાઇલ કહેવાય, બરાબર, તે સેમ બનાવી શકો, પણ આના માટે તમારે બધા માટે અલગ અલગ ટેગ લખવા પડે અને જે બહુ લેન્ધી છે અને વધારે લખાણ લખવું પડે, એના કરતાં બેટર સીએસએસ યુઝ કરો. અને એચટીએમએલમાં તો એવું છે બી નહીં કે એકવાર બનાવો અને બધામાં અપ્લાય કરો, સીએસએસમાં તમે એકવાર બનાવો અને બધે અપ્લાય કરી શકો, બરાબર. એટલે
HTML ની સરખામણીએ CSS માં ઓછું કોડિંગ કરવું પડે છે અને તેથી વેબ પેજ ઝડપથી દર્શાવી શકાય છે. એટલે ઓબ્વિયસ છે, તમારું કામ ઓછું થઈ જાય એટલે તમારું જલ્દી બની જાય તમારું પેજ અને તમે ઝડપી કામ કરી શકો, તમારો ટાઈમ બી બચે, તમારી એનર્જી પણ બચે. ચોથો ફાયદો, CSSનો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. ઝડપી કેમ બનાવે? કોડિંગ ઓછું, એકનું એક કોડિંગ 10 વાર 10 પેજમાં યુઝ કરો વાંધો નથી, ઝડપી થઈ ગયું, ટાઈમ બચ્યો, તમારી એનર્જી સેવ થઈ ને કાર્યક્ષમ બનાવે છે, વધારે એફિશિયન્ટલી કામ કરી શકો. હવે હું એમ કહું છું, 10 પેજમાં HTMLનો કોડ લખ્યો છે તમે, હવે 10-એ 10 પેજમાં જઈને હું એમ કહું છું કલર, બેકગ્રાઉન્ડ કલર મને ગ્રીન જોઈએ છે, યલો અરે લાઇટ બ્લુ નથી જોઈતો, તો 10-એ 10 પેજ પર જઈને તમે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરશો કે તમે કોપી પેસ્ટ કરશો? પણ તમારે કરવું તો 10-એ 10 પેજ પર જઈને કરવું પડશે ને, જ્યારે CSSમાં એક જ વાર કરવાનું. તો કયું સારું કહેવાય? CSS. હવે ફાયદા હોય તેની સાથે, કોઈ પણ વસ્તુને ફાયદા હોય ત્યારે એની સાથે ગેરફાયદા પણ હોય જ, પણ ફાયદા ગેરફાયદાના સરખામણીએ વધારે છે એટલે આપણે CSSનો યુઝ કરીએ છે. સમજ પડે? CSSના 4 ફાયદા છે. પહેલો ફાયદો કયો હતો? કે તમે કોઈ એક વસ્તુમાં ચેન્જ કરો એના લીધે બીજી બધી વસ્તુમાં ચેન્જ થતું નથી, તમારે તમારી ઈચ્છિત ઘટકની શૈલીમાં સુધારો કરી શકો છો, એના લીધે તમારે બીજી બધી વસ્તુમાં ફેરફાર થઈ જશે એવો ડર કરવાની જરૂર નથી. અને CSS એક જ વાર બનાવવાની છે એટલે તમારે કોડિંગ બી ઓછું લખવું પડે, એટલે તમારું કામ ઝડપી થાય અને તમારું કામ એફિશિયન્ટ ઝડપી પણ થાય અને કાર્યક્ષમ પણ થાય. પણ એની સાથે ગેરફાયદો પણ છે. શું ગેરફાયદો? તો જુદા જુદા બ્રાઉઝર એટલે શું? આપણે HTMLનો કોડ લખીએ, સેના પર રન કરીએ? વેબ બ્રાઉઝર. હવે જુદા જુદા બ્રાઉઝર માટે, બ્રાઉઝર કયા કયા છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ. જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. એટલે શું? આપણે જે CSS બનાવીને, બરાબર, ફોન્ટ છે ટાઈમ્સ ન્યુ રોમન, કેસ છે અપર કેસ, અલાઇનમેન્ટ, બેકગ્રાઉન્ડ કલર, બોર્ડર. હવે આ હેડિંગ રજિસ્ટ્રેશન ફોર્મ, આ હેડિંગ માટે મેં આ બનાવ્યું, બરાબર. આ બધી ઇફેક્ટ મને મોઝિલા ફાયરફોક્સમાં જોવા મળે છે, બરાબર. કયામાં? મોઝિલામાં. આ જ સેમ વસ્તુ હું ગૂગલ ક્રોમ પર રન કરું ને તો બની શકે કે બધી ઇફેક્ટ એનામાં નહીં આવે. ફોર એક્ઝામ્પલ, આમાં લાઇટ બ્લુ કલર આપ્યો તો તમે મોઝિલામાં જોશો તો આમાં લાઇટ બ્લુ કલર આવશે, પણ કદાચ ગૂગલ ક્રોમમાં નહીં આવે એવું પોસિબલ છે. આપણે 11th સ્ટાન્ડર્ડમાં બી એનિમેશનના જ્યારે પ્રેક્ટિકલ કરતા ત્યારે તમને ખ્યાલ હોય તો કે અમુક બ્રાઉઝર પર એ પ્રોપર રન થઈ જતા, અમુક બ્રાઉઝર પર એ નહીં દેખાતા. કેમકે બધા બ્રાઉઝર સપોર્ટ કરતા નહીં હોય. તો આ સેમ વસ્તુ CSSમાં પણ બને. તમે ફોન્ટ ટાઈમ્સ ન્યુ રોમન આપ્યું તો મોઝિલામાં તમારો ટાઈમ્સ ન્યુ રોમન દેખાય પણ ગૂગલ ક્રોમમાં તમારું નહીં દેખાય. પોસિબલ છે? હા છે, બરાબર. એટલે એનો એ જ ગેરફાયદો છે કે જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુખસંગતતા બદલાતી રહે છે. આનો અર્થ એવો થાય છે કે સ્ટાઇલ શીટની કેટલી સુવિધાઓને દરેક બ્રાઉઝર સમર્થન આપતું નથી. સમર્થન આપતું નથી એટલે શું? બધા બ્રાઉઝરમાં બધી વસ્તુ નહીં દેખાય. તમને ગૂગલ ક્રોમ પર બધી ઇફેક્ટ દેખાય જેટલી તમે અપ્લાય કરી, તો પોસિબલ છે કે તમને ઇન્ટરનેટ એક્સપ્લોરર પર નહીં દેખાય. તમને એવો વિચાર આવે કે મેં અલાઇમેન્ટ, સેન્ટર અલાઇમેન્ટ આપ્યું તો ગૂગલ ક્રોમ પર તો રજિસ્ટ્રેશન ફોર્મ મને સેન્ટરમાં જ દેખાય છે, તો પોસિબલ છે કે તમને ઇન્ટરનેટ એક્સપ્લોરર પર નહીં પણ દેખાય. કેમ? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર કદાચ એને સપોર્ટ કરતું નહીં હોય, બરાબર. એ પોસિબલ છે. તો આ જ વસ્તુ આમાં કીધી છે, આ જ એનો ગેરફાયદો છે કે બધા બ્રાઉઝર માટે વર્ક કરે એવું જરૂરી નથી. કોઈ વાર નહીં પણ કરે, દરેક બ્રાઉઝર સમર્થન આપતું નથી અને તેથી ઉપયોગકર્તાની અપેક્ષા અનુસાર તે શૈલીને દર્શાવી શકાતું નથી. આવું જ્યારે પણ થાય, યાદ રાખજો એક વસ્તુ, આવું જ્યારે પણ થાય કે કોઈ એક બ્રાઉઝર પર તમારું કોડિંગ કે કંઈ પણ વસ્તુ રન નહીં થાય તો બીજા બ્રાઉઝરનો યુઝ કરવાનો, એમાં થઈ જ જશે. કેમ? આનો મિનિંગ શું હોય? કેમ કે બધા બ્રાઉઝર બધી વસ્તુ સપોર્ટ કરતા નહીં હોય. આ સેમ વસ્તુ આપણા એનિમેશનમાં પણ થઈ હતી, એટલે કહું છું CSSમાં પણ થશે. બધા બ્રાઉઝરમાં બધી ઇફેક્ટ દેખાશે નહીં. જો એ બ્રાઉઝરમાં નહીં દેખાય તો બીજું બ્રાઉઝર ટ્રાય કરવાનું, કોઈ એક બ્રાઉઝરમાં તો દેખાશે. કેમ? આનું રીઝન બી એ જ છે કે બધા બ્રાઉઝર સપોર્ટ કરતા નહીં પણ હોય. પોસિબલ છે બધા કમ્પ્યુટરમાં, યા તો કોઈ એવું કમ્પ્યુટર પણ હોય જેમાં બધા બ્રાઉઝરને સપોર્ટ કરતા પણ હોય, ને અમુકમાં એવું હોય કે નહીં પણ કરતા હોય, બરાબર. એટલા માટે આ એનો ગેરફાયદો છે. તો આપણે આજે શું જોયું? CSSનો ફાયદો, CSSનો ગેરફાયદો, એટલે આપણા આટલા ટોપિક કમ્પ્લીટ. આપણે શું શું જોયું CSSમાં? એક તો CSS શું છે, CSSનો યુઝ શેના માટે કરવાના છે, CSSની વાક્યરચના એટલે કે સિન્ટેક્સ જોઈ, આજે CSSના ફાયદા ઓવર ને CSSના ગેરફાયદા ઓવર. ઇન શોર્ટ આપણું આખું CSSનું પોર્શન કમ્પ્લીટ.
બરાબર, આખું CSS આપણે કમ્પ્લીટ કરી દીધું. CSS શું છે? ખાલી સ્ટાઇલ છે. તમારે બધી ઇફેક્ટ આપવી હોય અલગ અલગ તમારા વેબ પેજને, તો તે તમે આપી શકો. એનું નામ છે CSS, જેનું પૂરું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ.